જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત ચેપ્ટર નવ બેઝિક પદાવલી અને નિત્યશમના થિયરીનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં તમે આગળના વિડીયોમાં તેના સરવાળા અને બાદ બાકી વિશે શીખ્યા હવે બહુપદીના ગુણાકાર અને ભાગાકાર વિશે જો બહુપદીનો બહુપદી દ્વારા ભાગાકાર કેવી રીતે કરી શકાય તો સૌપ્રથમ આપેલ પદોને તેની ઘાતના નંબર પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા એટલે કે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી અને જે ઘાતાંકો ઉપર આપેલા છે એને ઉતરતા ક્રમમાં ગોઠવો ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગતા જે જવાબ મળે તે ભાગફળ કહેવાય ભાજ્ય એટલે જે પદાવલીને ભાગવાની છે તે અને ભાજક એટલે જેના વડે ભાગવાની છે એ બંનેના પ્રથમ પદ વડે ભાજ્યના પ્રથમ પદને અને ભાજક બંને પદાવલીના પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગતા જે જવાબ મળે તે એને શું કહેવાય એનો જવાબ આવે તેને ભાગફળ આ વસ્તુ તમે દાખલામાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે ઉપર મળેલા ભાગફળને ભાજક વડે ગુણી ભાજ્ય સાથે બાદબાકી કરતા પછી જે ભાગફળ મળે એને ભાજક વડે એટલે કે જે ભાગવાની પદાવલી છે એના વડે ગુણવાનું છે અને ભાજ્ય સાથે તેની બાદબાકી કરવાની જે જવાબ મળે તેને ફરીથી ભાજ્ય ગણી ઉપરની રીતે ફરીથી કરવું જેવી રીતે આપણે સાદો ભાગાકાર કરીએ છીએ તે રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પણ ભાગાકાર કરવાનો છે ઉપરની પ્રક્રિયા જ્યાં સુધી શેષ જીરો ન મળે ત્યાં સુધી ભાગાકારની ક્રિયા કરવાની અથવા ભાજકની ગાત ભાજ્ય કરતા નાની ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરવાની એટલે શેષ જીરો મળે અથવા તો ભાજક એટલે કે જે ભાગવાનું છે એ પદ અને ભાજ્ય જેના વડે ભાગવાનું છે તે નાની ન હોય ત્યાં સુધી પ્રક્રિયા કરવાની હવે આ જે નિત્ય સમય એટલે કે જે જે અવયવો પાડવાના સૂત્રો છે એ મુખ્ય ચાર સૂત્રો આપેલા છે એ તમારે ખાસ કરીને પાંચ પાંચ કે દસ દસ વાર નોટમાં લખી જવાના અને એના આધારે જ દાખલાઓમાં પદાવલીઓના ભાગ પડશે તમે એના આધારે જ એનું અવયવીકરણ કરી શકશો માટે જો સૂત્રો આપે છે સૌ પ્રથમ એ વત્તા બીનો વર્ગ એ અને બી ચલ છે અને એનો વર્ગ તો એ જે અવ એના આખી કંસના અવયવો કરવા હોય તો સૌ પ્રથમ એનો વર્ગ અને બે ગુણ્યા એ બી વધતા બીનો વર્ગ એ જ રીતે એ માઇનસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા ટુ એ બી વધતા બીનો વર્ગ આ ગણિતના ફિક્સ અવયવોના સૂત્રો જ છે ને આ નિયમ છે જેને નિત્ય સમ કહી શકાય એના આધારે જ અવયવીકરણ કરવાનું છે ત્રીજું છે એ વત્તા બી અને એ ઓછા બી અહીં એ વત્તા બી અને એ ઓછા બી અલગ અલગ આપ્યું તો ત્રીજું ત્રીજા સૂત્રમાં બંનેને ભેગા કર્યા છે તો એનો માત્ર જવાબ શું આવશે એનો અને એનો બંને કૌશનો એકબીજા સાથે ગુણાકાર તો એનો વર્ગ અને બંનેની શાનીઓ સરવાળોને બાદ બાકી અલગ અલગ છે તો એના નિયમ પ્રમાણે માઇનસ અને બીનો પણ વર્ગ ચોથો છે એક્સ વત્તા એ ને એક્સ વત્તા બી તો એ જ રીતે એક્સ અને એક્સનો ગુણાકારેલ એક્સનો વર્ગ એ વત્તા બી વળી પાછો એક્સ અને વધતા એ વત્તા બી આ રીતેના ચાર સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલા કરવાના છે જો તમને પાઠ્યપુસ્તક પેજ એકસો આડત્રીસ ઉપર કેટલાક ઉદાહરણ આપ્યા છે એ હું અહીં સમજાવું છું જો એક ચલાવ એક ચલ ધરાવતી વિવિધ પદાવલીના પાંચ ઉદાહરણ આપું કે જેમાં એક જ ચલ હોય ચલ એટલે જે આપણને અંગ્રેજી શબ્દો આપેલા હોય છે દાખલા તરીકે એ બી એક્સ વાય જેની કિંમત આપણે જાણતા નથી એવી જે સંખ્યા પદમાં છે એને ચલ કહેવાય તો અહીં પહેલાંમાં આપ્યું છે એક્સ ઓછા ચાર જેમાં એક જ ચલ એક્સ છે પછી બીજું પદ છે પાંચ ઓછા વાય તો એમાં પણ એક જ ચલ છે વાય ત્રીજું પછી બે એક્સ વત્તા પાંચ તો એમાં પણ એક જ ચલ છે એક્સ બે એનો સહગુણક છે અને પાંચ એ પદનો બીજું પદ છે દસ એક્સ વત્તા ચાર તો એક્સ અગિયાર ઓછા ઝેડ તો ઝેડ આમ એક જ ચલ ધરાવતી પાંચ પદાવલીના ઉદાહરણો આપેલા છે એ જ રીતે બીજો દાખલો છે બે ચલ ધરાવતી વિવિધ પદાવલીના પાંચ ઉદાહરણો આપો કે જે પદાવલી હોય એમાં બે ચલ હોય એવી પાંચના ઉદાહરણ આપો શરૂઆત કરીએ એકથી તો જો એક દાખલો આપેલો છે એમાં સાત એક્સ ઓછા બે વાય તો એક્સ અને વાય અહીં બે ચલ છે બાકીનામાં પણ બે ચલ આપેલા છે જે તમારે જોવાના છે ત્યાર પછી ત્રીજો છે સંખ્યા રેખા ઉપર એક્સ એક્સ ઓછા ચાર બે એક્સ વધતા એક અને ત્રણ એક્સ દર્શાવો તો સંખ્યા રેખા દોરવાની છે એક્સ એક્સ એ સંખ્યા રેખા ઉપર વચ્ચે દર્શાવેલું છે બરાબર હવે જીરો જીરોથી એક્સ બાજુ જાઓ એટલે પ્લસ અને જીરોથી ડાબી બાજુ જાઓ એટલે માઇનસ સંખ્યાઓ તો પહેલી સંખ્યા રેખામાં જીરોથી એક્સ સુધી એકલો એક્સ દર્શાવેલો છે બીજામાં એક્સ ઓછા ચાર તો જીરોની પાસે એક્સ દર્શાવેલો છે અને માઇનસ ચાર તો એક્સ ઓછા ચાર આ રીતે દર્શાવેલું છે આ રીતે તમારે દાખલા ગણવાના છે જેના ફોટા પાડીને હું તમને મોકલું છું ત તમારે તમારી નોટમાં પ્રયત્ન કરો એક પ્રયત્ન કરો બે અને સ્વાધ્યાય નવ પોઈન્ટ એક એ તમારે તમારી નોટમાં લખવાનું છે જય સ્વામિનારાયણ